There are 12 to 13 Shivratris in a year. વર્ષમાં 12 કે 13 શિવરાત્રીઓ હોય છે, એટલે કે અમાસના એક દિવસ પહેલાની રાત, મહિનાની સૌથી અંધારી રાત્રિ. મહામાસમાં આવનારી શિવરાત્રિને મહાશિવરાત્રી કહે છે, કેમ કે આ દિવસે ઊર્જા અસાધારણ રીતે ઉપરની તરફ ઉઠે છે. યોગિક પરંપરા અનુસાર કોઈએ આ રાત્રિએ આડા પડવું જોઈએ નહીં. તમારી કરોડરજ્જુ સીધી ઊભી હોવી જોઈએ, જેથી તમે ઊર્જાના કુદરતી પ્રવાહનો લાભ લઈ શકો અને એક ઉર્ધ્વ પરિગમન થઈ શકે. મહાશિવરાત્રિ પર્વની ઉજવણી યક્ષથી શરૂ થાય છે, જે શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો 3 દિવસનો ઉત્સવ છે. આ પ્રથમવાર છે કે સદ્ગુરુએ આદિગુરુની કૃપાને પ્રાપ્ત કરવા માટે નવી શક્યતાઓનો માર્ગ ખોલ્યો છે. ઈશા યોગ કેન્દ્રમાં હાજર રહેનાર ભક્તોને પ્રસાદ રૂપે એક રુદ્રાક્ષ મળશે. આવા 1,08,000 રુદ્રાક્ષ એક વર્ષથી આદિયોગીની શોભા વધારી રહ્યા છે. સદ્ગુરુએ આદિયોગીની પરિક્રમા બનાવી છે, જેથી પરિક્રમા કરનારને આદિયોગીની કૃપા પ્રાપ્ત થઈ શકે. મહાશિવરાત્રિના દિવસે દેવી લિંગ ભૈરવીની ઉત્સવ મૂર્તિ એક ભવ્ય શોભાયાત્રાના રૂપમાં લિંગ ભૈરવી સ્થળથી આદિયોગી સુધી જશે. એક અજોડ અદ્વિતીય રાત્રિ જ્યારે બાકીની દુનિયા ઊંઘતી હશે, તમે આખી રાત જાગ્રત હશો. અમે તમારું સ્વાગત કરીએ છીએ કૃપાથી તરબોળ આ મહાશિવરાત્રિની રાતમાં.